કપડા તાલુકાના સુથારપાડા કોતલ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે આવેલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન માટે સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભોજન યોજના માટે સંગઠકની જવાબદારી સંગીતાબેન નામની મહિલા પર છે. જોકે સંગીતાબેન રસોઈ બરાબર બનતી નહીં હોવાના કારણે રસોઈયા પુંડલિકને ઠપકો આપતા તેને ઉશ્કેરાઈને સંગીતાબેન તથા તેના પતિ દિલીપભાઈને માર માર્યો હતો. આ અંગે સંગીતાબેને વહીવટી તંત્રને ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. સંગીતા એટલું ભૂસાર સંગઠક ખાંભેરી કઈ નહીં, સંગઠકને બોલાવું રસોઈ બનાવવા, તો દરરોજ બોલાવવા મોકલેતા આવે ને તો નહીં આવે. તો એક દિવસે અમે બેસા તેને બોલાવ્યું તો આવ્યો ને મારવા જ લાગ્યો. મદદનીશ પુંડલી કઈ નહીં, આને શિક્ષા થવી જોઈએ. દિલીપભાઈ કિશનભાઈ નીકળી વિરક્ષિત ખાંભેરી. અમે ઘેરથી આવ્યા અને એને સ્કૂલ પર મૂકીને અમે ખેતર ગયેલો. ત્યાંથી આવ્યા તો એ લોકોએ ઝઘડો કર્યો. એ લોકોના મા ધર્મ પેલો આવ્યો આગળ. પછી એ લોકો આવીને ગયા. પછી એ પુંડલિક આવ્યો, એને કોઈ નહીં પૂછપરછ વગર આવીને મારામારી જ કરવા લાગ્યો. મારી માં કઈ નહીં, એ લોકોને આવું બીજી વાર થાય નહીં તે માટે એને પાછળ કોઈ ને કોઈ પગલાં લેવા જોઈએ.